થોડા દિવસનો વિરામ બાદ ફરી મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધોળકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા હતા. બદરખા, ચલોડા, સરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ચંડીસર, આંબલિયારા, જલાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થશે. સિઝનમાં પહેલીવાર 130 મીટરને પાર. ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા દૂર થવાની છે, કેમ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 130.41 મીટરને પાર પહોંચી ગઈ છે. 138 મીટર ઊંચાઈ ધરાવતા નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાથી હવે ગમે ત્યારે નર્મદા ડેમ ઓવરફ્લો થશે. ઉપરવાસમાંથી 367,084 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં 2,505.04 MCM લાઈવ સ્ટોરેજ પાણી, જેના કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવરબેડ પાવર હાઉસના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે 250 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કેનાલહેડ પાવર હાઉસના યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. ઉપરવાસમાંથી પાણી આવક થતા RBPH અને CHPH ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત ઓગસ્ટ મહિનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તાપીમાં તંત્રે પુલ ન બનાવી આપતા ગ્રામજનો દ્વારા લાકડાના સપોર્ટથી રસ્તા ઉપર દેશી પુલ બનાવવામાં આવ્યો. તાપી જિલ્લા વહીવટીતંત્ર આજ દિન સુધી સ્થળ મુલાકાતે ન આવતા વ્યારા તાલુકાના જીવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવે વરસાદે બિસ્માર હાલત કરી છે. સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી પાણીના વહેણમાં ધોવાણ થઈ જતા વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ગયો છે. રસ્તા કોઝવેનું ધોવાણ કરતા જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે. જીવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિભારે વરસાદના લીધે જે નુકસાન થયું છે એને 10 દિવસ વીતવા છતાં આજ દિન સુધી તાપી જિલ્લાના સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલા નથી. ગ્રામજનો દ્વારા રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતે પણ જાણ કરી છે, તેમ છતાં કોઈ પણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલ નથી, જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જંગલમાં રહેતા ગ્રામજનો અપેક્ષાઓ રાખી રહ્યા હતા, પરંતુ આજ દિન સુધી સરકારી તંત્ર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતા ગ્રામજનો દ્વારા લાકડાના સપોર્ટથી રસ્તા ઉપર દેશી પુલ બનાવવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર શાકભાજીનું સૌથી વધુ વાવેતર. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 85 જેટલો વરસાદ પડી ગયો છે, ત્યારે અહીં ખેડૂતોએ મોટા પાયે વાવણી શરૂ કરી દીધી છે. અહીં 83% જેટલું ખેતીના પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. સૌથી વધુ વાવેતર ઉમરપાડા અને ઓલપાડ તાલુકામાં થયું છે, તો સૌથી ઓછું વાવેતર 84 તાલુકામાં થયું છે. બારડોલી, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ તાલુકામાં પણ સરેરાશ 12,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે. જિલ્લામાં સૌથી વધારે વાવણી ડાંગરની થઈ છે, તો શાકભાજી, સોયાબીન, કઠોળ સહિતના પાકોનું પણ મોટી સંખ્યામાં વાવેતર થયું છે. સુરત જિલ્લામાં ડાંગર શાકભાજી મળી 83% જેટલું વાવેતર થઈ ગયું છે. તમામ પાકોના વાવેતરમાં વધારો થયો છે. ઉમરપાડા તાલુકામાં 24,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે. સૌથી ઓછું 84 તાલુકામાં 709 હેક્ટરમાં વાવેતરની નોંધણી થઈ. બારડોલી, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 12,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ હવે તેમની મહેનતનું ફળ મળે તેવી આશા છે. સુરત બાદ વડોદરાના એરપોર્ટમાં ટપક્યો ભ્રષ્ટાચાર, છત લીક થઈ. મોટા મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બની રહ્યા છે, પરંતુ આ એરપોર્ટ ભ્રષ્ટાચારના પોર્ટ હોય તેવું લાગી રહ્યું છે. સુરત બાદ હવે વડોદરાના એરપોર્ટ પરથી ભ્રષ્ટાચાર ટપક્યો. જુઓ વડોદરાના દ્રશ્યો. વડોદરામાં તંત્રએ મોટા ઉપાડે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો બનાવી દીધું, પરંતુ એરપોર્ટનું કામ લોટ પાણી અને લાકડા જેવી હલકી કક્ષાનું કરવામાં આવતા એરપોર્ટ પર ભ્રષ્ટાચાર ટપકવાનું શરૂ થઈ ગયું. વરસાદમાં એરપોર્ટની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થતા તંત્રની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે. 8 વર્ષ પહેલા 160 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની છતમાંથી પાણી ટપકતા નીચે ખાબોચિયા ભરાવા લાગ્યા. એન્ટ્રી પોઈન્ટ પર જ છતમાંથી પાણી ટપકતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. જો ધ્યાન ન રહે તો મુસાફરો પલળી જાય તેવી સ્થિતિ છે. નોંધનીય છે કે કરોડોના ખર્ચે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભ્રષ્ટાચાર ટપકવા લાગ્યો છે. એરપોર્ટ પર ડોલો મૂકવાનો વારો આવ્યો છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદની સિસ્ટમ હળવી પડતા મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળી છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે. હમણાં કોઈ વરસાદ પડવાના એંધાણ પણ નથી, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવતીકાલ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફશોર ટ્રફ સક્રિય હોવાને કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જ્યારે 10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો અલર્ટ અપાયું.
નોંધાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તો 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેથી 16 થી 24 ઓગસ્ટ અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નોન કન્ડિશનના કારણે સારો વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ તરફ ઓગસ્ટમાં 24 તારીખથી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા, બાગાયતી પાકોમાં નુકસાન થઈ શકે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સંજેલી તાલુકામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. સંજેલી, કરંબા, કોટા, તારમી, છાપરીમાં વરસાદ થઈ રહ્યો છે. ચમારિયા, પ્રતાપપુરા, મોટાવાસિયા, માંડલી, જીતપુરા, ડુંગરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. બોટાદમાં પૂરપાટ કાર જેસીબી સાથે ટકરાતા થયા 2 ઘટકા. બોટાદમાં પુરપાટ આવતી કાર જેસીબી સાથે ધડાકાભેર અથડાતા કારના ભૂક્કા બોલી ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગઢડાના ઢસા ગામ નજીક સફેદ કલરની એક કાર માથેલ અસાઢની માફક બેફામ સ્પીડમાં આવી રહી છે, ત્યારે જ અચાનક કારનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને પહેલા રોડ પર પડેલા ખાડામાં જઈને કાર કોઈ રેસના ટ્રેકની જેમ હવામાં 10 ફૂટ ઉછળે છે. બાદમાં જોત જોતામાં કાર રોડની સાઈડમાં ઉભેલી જેસીબી સાથે ધડાકાભેર ટકરાય છે. કાર એટલી સ્પીડમાં હતી કે કારનો કચ્છર ખાંડ નીકળી ગયો. કારના બોનેટના કટકા થઈ ગયા. કોંગ્રેસની ન્યાયયાત્રાનો ફિયાસ્કો. મોરબીમાં સ્થાનિક નેતાની બદલે અન્ય શહેરના નેતાઓનો જમાવડો. ગુજરાતમાં રાજકીય ઘમાસાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો મોરબીથી પ્રારંભ થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને 23 ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે. કોંગ્રેસની આ ન્યાયયાત્રા છેલ્લા કેટલાક દિવસોથી થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે. 5 જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રા પસાર થશે, જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે. મોરબીના દરબારગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી. મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમના નાદ સાથે ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારો હાજર રહ્યા, પરંતુ કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ સાથે ફિયાસ્કો થયો. કેમ કે મોરબીમાં સ્થાનિકોની બદલે બહારના જિલ્લાઓમાંથી આવેલા નેતાઓની ભીડ જોવા મળી. સ્થાનિક નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી. બીજી તરફ કોંગ્રેસની ન્યાયયાત્રાને ઝટકો મળ્યો છે. સુરત બાદ રાજકોટના પીડિતોએ પણ ન્યાયયાત્રાનો બહિષ્કાર કર્યો. રાજકોટની ઘટનામાં પીડિત પરિવારો કોંગ્રેસની ન્યાયયાત્રામાં સામેલ નહીં થાય. પીડિત પરિવારના લોકોએ કહ્યું કે અમારે રાજકારણ નથી જોઈતું, ગુજરાત સરકારની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ, અમને સ્પેશિયલ પીપી ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકાર્ય છે. બીજી તરફ કોંગ્રેસની ન્યાયયાત્રા પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. ભાજપે પ્રહાર કરતા કહ્યું કે આ તો વળી કેવો ન્યાય, સરદાર સરોવરની ઊંચાઈ અટકાવી હતી. તો ભરત બોગરાએ કહ્યું કે રાજકીય લાભ ખટવા ન્યાયયાત્રા કાઢી. કોંગ્રેસની ન્યાયયાત્રાને લાગ્યું ગ્રહણ. સુરતના પીડિતો ન્યાયયાત્રામાં નહીં જોડાય. સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે, ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી. આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3 થી 4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ ન આવી અને હવે મળ્યા પણ નહોતા, જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં. વાલીઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. મૃતકોના વાલીઓએ કહ્યું કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે અને અત્યાર સુધીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 3-3 વાર આવીને ગયા, તો પણ અમને મળવાનો સમય નહોતો. ત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે અમે તમને ન્યાય અપાવ્યો. અમે વિપક્ષના નેતાને કહેવા માંગીએ છીએ કે અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ.